આજે જે પ્રકારે ટેકનોલોજી આગળ વધી રહી છે, પરંતુ તેની સાથે કોઈ પણ વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એક શિક્ષિત વ્યક્તિ જીવનના દરેક પડાવને પાર કરી શકે છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેનું બાળક ભણી ગણીને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. ત્યારે ફૂટપાથ ઉપર કે પછી ઓવરબ્રિજ નીચે આશરો મેળવીને જીવન ગુજારતા ગરીબોના બાળકોને અક્ષર જ્ઞાનનું શિક્ષણ મળી રહે તે માટે સુરતની 21 વર્ષીય આઈટી એન્જિનિયરિંગની યુવતીએ છેલ્લા 2 વર્ષથી ફૂટપાથ ઉપર રહેતા બાળકોને શિક્ષણ આપી રહી છે, જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. તેમની પાસે હાલમાં 16 જેટલા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. બાળકોના અભ્યાસ માટે તેઓના માતા પિતા ખૂબ જ સપોર્ટ કરે છે અને અભ્યાસમાં લાગતા પેન્સિલ, રબર, સ્લેટ, પેન, નોટબુક સાથે અનેક ચીજ વસ્તુઓ યુવતી પોતે જ તેમના સાથી મિત્રો અને તેની સાથે ત્યાંથી પસાર થતા લોકો આપી જાય છે. જો કે શરૂઆતમાં બાળકોને ચોપડાથી લઈ તમામ વસ્તુઓ તેઓ પોતે જ ખર્ચ કરીને લાવ્યા હતા, પરંતુ હવે લોકો સપોર્ટ કરે છે. તો આવો જાણો શા માટે આ યુવતીએ ફૂટપાથ ઉપર રહેતા બાળકોને શિક્ષણ આપવાનું વિચાર્યું. બાળકો ફૂટપાથ પરના બાળકો છે, બાળકોને યોગ્ય પ્રાથમિક શિક્ષણ નથી મળતું, એ માટે અમે અમને લોકોને પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ. આ બાળકોને અમે પેન્સિલ, રબર, બુક્સ ને એ બધી સુવિધાઓ અત્યારે અમે બેગ પણ આપેલી છે એમને. બધી વસ્તુઓ તો બહારથી મળી આવે છે. પહેલી વખત જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે અમે લીધેલી, પણ બીજી વખતથી હવે અમને બધી વસ્તુઓ મળી આવે છે. આગલા 1 વર્ષ સુધી ચાલે એટલી વસ્તુઓ છે અમારી પાસે. અચાનક રસ્તા પરથી નીકળતી હતી અને જોયું કે આ બાળકોને પ્રાથમિક શિક્ષણ નથી મળતું, તો આ બાળકો માટે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થાઓ કરીએ. પરિવારવાળા મને સપોર્ટ પૂરેપૂરો કરે છે, એમના પરિવારવાળા પણ અને મારા પરિવારવાળા પણ મને પૂરેપૂરો સપોર્ટ આપે છે. 1 થી 3 કલાક વચ્ચેનો સમયગાળો લઈએ છીએ. ક્યારેક વધારે કંઈક કામ હોય તો પછી 1.5 કલાક યા તો કલાકમાં કામ પૂરું કરીને પછીના દિવસે જે ટાઈમ મળે એ ટાઈમમાં વધારે શિક્ષણ આપીએ છીએ. બાળકોનો રિસ્પોન્સ બહુ સારો એવો છે. જો હું 1 દિવસ અહીંયા ના આવી હોય તો એ બાળકોનો એવો તરત સવાલ હોય છે કે મેડમ તમે કાલે કેમ નહોતા આવ્યા એમ. જરૂરી તો બહુ બધું અભ્યાસ છે, એમને અક્ષર પ્રાથમિક શિક્ષણ નથી મળતું તો આપવું વધારે જરૂરી છે અત્યારે તો. મેં BSc IT કમ્પ્લીટ કરેલું છે અને અત્યારે હું આ બાળકો માટે જે મારો સમય છે એ બાળકોમાં હું આ લોકોને પ્રાથમિક શિક્ષણ આપી રહી છું. બાળકો માટેની જે સામગ્રીઓ છે એ બેગ, પેન્સિલ, રબર, બુક્સ આ બધી જ વસ્તુઓ મારા ફેમિલીવાળા અથવા તો મારા મિત્રો લોકોએ અને અથવા તો જે રોડ પર નીકળે છે અને અમને જે જોવે છે એ લોકોએ અમને પૂરેપૂરો સહાય પૂરી પાડી છે આ વસ્તુઓમાં. તો આ રીતે આ તમામ બાળકોને પ્રાથમિક અક્ષર જ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે છે. રોજના 3 કલાક તેઓને શિક્ષણ આપવામાં આવે છે અને તેની સાથે જ આ બાળકોને રમતગમત પણ કરાવવામાં આવે છે. સાથે બાળકોને લાગતી તમામ ચીજ વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સુરતથી જયેન્દ્ર પાંડે, ETV ભારત.